करजण स्थित તળાવમાં મગરે આધેડ વયની મહિલાને શિકાર બનાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ નગરની મધ્યમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડાં ધોતી મહિલાને મગર ઊંડા પાણીમાં ખેંચી જઈ શિકાર બનાવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલા તળાવ પાસે સવારે ચંચળબેન રમણભાઈ રાઠોડ ઉંમર વર્ષ આશરે 55 વર્ષ જેઓ તળાવમાં કપડાં ધોઈ રહ્યા હતા તે વેળાએ મગરે અચાનક મહિલા ઉપર હુમલો કરી પાણીમાં ખેંચી જઈને મહિલાને શિકાર બનાવી હતી। ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગ વન વિભાગ તેમજ કરજણ પોલીસને થતા આજે વન વિભાગ ફાયર સેફ્ટી તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બોટના અભાવને કારણે કરજણ ફાયર વિભાગ મહિલાને બચાવવામાં લાચાર જોવા મળી હતી। વડોદરા ફાયર વિભાગને જાણ કરાતા વડોદરા ફાયર વિભાગના કર્મીઓ કરજણ ખાતે દોડી આવ્યા હતા। મહિલાના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો। કરજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મહિલાના મૃતદેહને પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। ઘટનાને પગલે ઘટના સ્થળે લોકતોડા તળાવ પાસે એકત્ર થયા હતા। નગરની મધ્યમાં આવેલા તળાવમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે નગરજનોમાં દહેશત જોવા મળી રહી હતી। કરજણ ફાયર વિભાગ પાસે બોટના અભાવને કારણે એક મહિલા મોતના મુખમાં ધકેલાઈ જતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। જો ફાયર વિભાગ પાસે બોટની સુવિધા હોત તો મહિલાનો જીવ કદાચ બચાવી શક્યો હોત એમ પણ લોકમુખે ચર્ચાઓ સંભળાઈ રહી છે। કરજણ ફાયર વિભાગને બોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ લોકમાંગ પ્રબળ ઉઠી રહી છે।